અહીં સાત મજૂરો લિફ્ટ વેલમાં પડી હોય લિફ્ટ ક્રેશ થઈ હોય તો કોલ ફાયર બ્રિગેડને મીડિયા દ્વારા અમને જાણકારી મળી છે ડાયરેક્ટ કોલ નથી આવેલો સરકાર જે છે એ હંમેશના માટે શ્રમિકો માટે બેદરકાર રહી છે એની આ સાબિતી છે જે રજા ચિઠ્ઠી મેળવી છે એમાં ક્યાંય કોઈ નીતિ નિયમનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હશે

એક લિફ્ટ જેવું સાધન જે છે એને લીધે મૃત્યુ થઈ ગયું હતું એ લોકો અહીંયા કામ કરતા હતા એ પછી છે અહીંયા જે નેતાઓ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ છે અને મીડિયાનો આખો એક જમાવડો જે છે એ અહીંયા મોજૂદ છે આપણી સાથે અત્યારે જે ડિવિઝનલ ફાયર ઓફિસર છે એનાયત શેખ આ એનાયત શેખ એમની સાથે વાત કરીએ જણાવો કે તમને ક્યારે આની જાણ મળી અને તમે આવ્યા ત્યારે અહીંયા માહોલ શું હતો અહી સાત મજૂરો લિફ્ટ વેલમાં પડી હોય લિફ્ટ ક્રેશ થઈ હોય તો કોલ ફાયર બ્રિગેડને મીડિયા દ્વારા અમને જાણકારી મળી છે ડાયરેક્ટ કોલ નથી આવેલો આઈને તપાસ કરતાં તેરમા માળે જે લિફ્ટ વેલનું પણ ધાબુ બનાવતા હતા અને એનું જે સેન્ટિંગ જે તૂટી પડતા એની સાથે મજૂરો નીચે પડ્યા એવું જણાઈ આવે છે હાલમાં સોલા સિવિલ ખાતે પાંચ મજૂરો અને ત્રણ એસવીપી હોસ્પિટલ ખાતે એવી રીતે ટોટલ આઠ મજૂરો સારવાર માટે ખસેડવામાં આવે છે પણ એની અંદર એવું જાણવા મળ્યું છે કે હાલમાં સાત મજૂરોના મૃત્યુ થયેલા છે અને એકની સારવાર ચાલુ છે અચ્છા હમણાં મેયર આવ્યા એમણે પણ એ વાતનું કહ્યું કે સાત મજૂરોના મૃત્યુ છે એટલે એમની જમે તમે જ્યારે જે મજૂરોને જોયા હશે અહીંયા છે મૃત અવસ્થામાં તો એમણે કોઈ સેફટી પહેરાવેલું હતું કે અમે મજૂરોનો નથી જોયા જ્યારે અમે ફાયર સર્વિસ અહીં પહોંચી ત્યારે ટોટલી મજૂરોને હોસ્પિટલ શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા અમને કોઈ અહીં બિલ્ડર દ્વારા કે કોઈ પણ અહીંના સ્ટાફ દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી જાય એટલે ફાયર બ્રિગેડને મીડિયા દ્વારા જાણ થાય આવી મીડિયા દ્વારા જાણ અમને થઈ અને એ પછી તમામ ફાયર સ્ટેશનથી જે નવરંગપુરા ફાયર સ્ટેશન છે બોડદ દે ફાયર સ્ટેશન છે અને તેમજ તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે તાત્કાલિક અહીંયા આવવા આવી ગયા હતા બરાબર છે આપણે અહીંયા અમારી સાથે વિપુલભાઈ પંડ્યા છે કે જે બાંધકામ શ્રમિકો માટે બહુ લાંબા સમયથી કામ કરતા આવ્યા છે વિપુલભાઈ તમે આ ઘટના વિશે શું કહેશો ના એટલે આ કોઈ પહેલી ઘટના નથી એક તો બહુ કમનસીબ ઘટના છે કે સરકાર જે છે એ હંમેશના માટે શ્રમિકો માટે બેદરકાર રહી છે એની આ સાબિતી છે તંત્ર ત્યારે જ દોડે છે જ્યારે શ્રમિકોના મોત થાય છે અમે એવું કહીએ છીએ કે ભાઈ અત્યારે જ કેમ દોડો છો આ હજારો લાખો શ્રમિકો બાંધકામમાં રોજગારી મેળવે છે અને એ લોકો વિધાઉટ એની સેફ્ટી એ લોકો કામ કરી રહ્યા છે હું તમને અત્યારે આ એક બિલ્ડિંગ ને હું કઉ પરિસ્થિતિ છે સલામતીના પગલા લો આ શ્રમિકો દર વર્ષે સો થી દોઢસો લોકો આમના મરી જાય છે સવાલ એની સેફ્ટીનો છે સવાલ એમને સમયસર જે છે હેલ્મેટ આપવાનું એને સેફ્ટી બેલ્ટ આપવાનું એમને જે છે સેફ્ટી નેટ જે છે વ્યવસ્થિત રીતે હોવી જોઈએ બરાબર આ બધા કાયદાઓનું સરેઆમ ઉલ્લંઘન જે છે જે બિલ્ડર્સ કોન્ટ્રાક્ટર્સ અને એની નીચે જે લોકો કામ કરે છે એના દ્વારા થઈ રહી છે નીચેના માણસને નહીં ઉપરના માણસને તમે જેલના સળિયા પાછળ ખસેડો ત્રણસો ચાર ઉપર એમની સામે જે છે ગુનો નોંધાવવો જોઈએ અને જે છે એને જેલની સજા થવી જોઈએ

તો એના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સખતમાં સખત પગલાં લેશે આ બહુ ખૂબ જ દુઃખદ ઘટના છે અને લેટ જાણકારી કરી છે તો એના માટે પોલીસ તંત્ર પણ આ એટલે ઘટના ક્યારની છે અને તમને ક્યારે વાકેફ કરવામાં આવ્યા કોર્પોરેશન કોર્પોરેશન આ બિલ્ડરે લેટ સાડા નવની આસપાસની ઘટના જે બિલ્ડરે છેક સુધી કોઈને જાણ કરી નથી બહુ લેટ પોલીસ તંત્રને જાણ કરી જેમ મીડિયાના એ એ દરેક ફાયરમેનોને પણ લેટ જાણ કરી તો એ જે કોઈ એનો બિલ્ડરનો આશય હશે એના માટે પોલીસ તંત્ર એમની રીતે કાર્યવાહી કરશે